સુરત મહાનગરપાલિકા સંચાલિત સ્મીબેર હોસ્પિટલ જ્યાં પેપરલેસ સિસ્ટમ ઉભી કરવા માટે હાથ ધરાઈ કવાયત. હોસ્પિટલમાં ઇન્ટીગ્રેટેડ મેનેજમેન્ટ સિસ્ટમની સુવિધા ઉભી કરવામાં આવી છે. ટોકન ડિસ્પેન્સર મશીન સહિતની સુવિધા વિકસાવવામાં આવી. બીજા તબક્કામાં તમામ ઇન્ડોર વિભાગને સાંકળી લેવામાં આવશે અને પેપરલેસ સિસ્ટમ સાથે કઈ રીતે કામ કરવાનું રહેશે આ અંગે ડોક્ટર્સ, નર્સ અને સ્ટાફની સાથોસાથ ક્લાર્ક વિભાગને પણ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. દર્દીઓને કઈ રીતે રાહત આપી શકાય આ માટે મેયર શ્રી અને સ્ટેન્ડિંગ ચેરમેન અને અમારા પ્રદેશ અધ્યક્ષના માર્ગદર્શન હેઠળ એવી સિસ્ટમ ઊભી કરી કે જેના લીધે લાઈનો પણ ઘટે, દર્દીઓનો ઝડપથી નંબર આવતા એના જે દર્દ હોય એમાં રાહત પણ થાય. આ માટે સ્મીબેર હોસ્પિટલ કે જે 2001થી ઊભું થયેલું અને આજે 3000 ઓપીડી ડેઇલીની સ્મીબેર હોસ્પિટલમાં છે અને મને કહેતા એ પણ ગર્વ થાય છે કે ગુજરાતભરમાં સુરત મહાનગરપાલિકા એવું છે કે જેના સંચાલિત આ છેવાડાના દર્દીઓને આરોગ્યલક્ષી સેવા મળે એ માટે આ હોસ્પિટલ ઊભું કરાયું છે. આ ખૂબ સારી વાત છે, પણ એમની સાથે સાથે જે પણ ટોકન સિસ્ટમ શરૂ કરી છે એ ટોકન સિસ્ટમની સાથે એક ગાઈડલાઈન માટે પણ એ સુવિધા ઊભી કરવામાં આવે જેથી કરીને જે લોકો ટોકન લે છે એમને ખબર પડે કે અમે ટોકન લીધું છે તો આના પછી હવે મારે ક્યાં જવાનું, કઈ ઓપીડીમાં જવાનું અને જેમના માટે એમને બતાવવાનું છે એ ઓપીડી ક્યાં આવેલી છે બધી જ એમને ખબર હોતી નથી. કેમ કે બિન અભ્યાસી લોકો અહીંયા સારવાર લેવા માટે જે આવે છે એમને આ બધી માહિતી હોતી નથી, તો એમના માટે ગાઈડ એમને ગાઈડ કરવા માટેની એક ટીમ પણ અહીંયા ઊભી કરવામાં આવે એવી મારી રજૂઆત.